तीर्तणा मांगल्य क्रीडाना प्रभु मंदिर मान्य करता थे लहर छे ये पर्याय मूड बने तो ये जीव नीचे पड़े। द्रव्य शुद्ध आत्म चैतन्य दृष्टि करे तो आगळ वधे। वीरसेन स्वामी एम कहे कि हूँ अल्पज्ञ हूँ जाणतो नहीं एम कहे वीरसेन स्वामी कदाच धवला जय धवला 60,000 श्लोक प्रमाण टीका ना करता जेना 18 वॉल्यूम बाहर पड़ा है। अगर शू छेली खबर न थी कारण के पेढ़ी समाप्त थी गई छेला थोड़ा वर्ष नहीं मने खबर न थी। कुन स्वामी एम कहे जो हूँ एकत्व युक्त आत्मा दर्शाऊं तो तमें स्वानुभवथी प्रमाण करीने प्रत्यक्ष करीने प्रमाण करजो पण क्यांय चूकी जाओ क्यांय मारी भूल थई जाय तो तमे महापुरुषो छो तो मारी भूल जोता नहीं अने उदारताथी क्षमा लहेरमां अटकवानुं नथी पण समुद्र तरफ दृष्टि करवानी छे के केवल ज्ञान केटलुं होय केवल ज्ञान तो दूर छे मुनियो केवा आचार्य केवा प्रसंग जिनके चरण में सुर असुर सादर झुकाते शीश को मेरी विनय युत वंदना उन जीन वीर जगदीश को परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो भान निज तेने सदा प्रणाम तेने सदा प्रणाम ओ અવલંબન લઈશું શિક્ષા પાઠ મોક્ષમાળા 52 નું પહેલા પ્રસ્તાવના આપણે ઠીક ઠીક સમયથી સાધના કરવાનો પુરુષાર્થ કરીએ છીએ આત્મકલ્યાણ કેવી રીતે થાય કદાચ અઘરું લાગે તો મારું જીવન સારું કેવી રીતે ઉમદા કેવી રીતે પહેલા સજ્જનતા પ્રગટે તો આગળ વાત સજ્જનતા પ્રગટે પછી આત્માર્થીપણું પ્રગટે પછી મુમુક્ષુપણું પ્રગટે પછી વિશેષ મુમુક્ષુપણું પ્રગટે પછી ઉત્તમ મુમુક્ષુપણું પ્રગટે અને તો સંભવતઃ આત્મજ્ઞાન થાય એનાથી આગળ જાય તો મંઝિલ છોટ
छोटी नहीं है, बड़ी है। फिर भी जिन्होंने शरफरोशी की भावना अंतर में तय की है उनके लिए आसान भी है, दोनों तरफ से। कृपाण कह खोटू लगे कह तो कह मने एम लागे छे के मूल में जोता हजू जीव ने साची मुमुक्षुता प्रगट थई नथी। जो ते थई होत तो तेनु संसार प्रत्ययी बळ दिन प्रतिदिन परीक्षीणपणाने भजत। मम्मी वढे के पप्पा वढे तो खोटू न लगाड़ू, पण विचार करू के मने केम वढ्या, मने केम वढ्या, एनी पाछळ मारा हितनुं कंई कारण होवू। मम्मी पप्पा तो आपणने एक भवनुं सारू करवामां प्रयत्नशील छे सामान्यपणे, त्यारे भगवान ज्ञानी संतो गुरुओ आचार्यो ए तो शाश्वत आनंदनी प्राप्ति थाय, सर्व क्लेश अने सर्व दुख थी मुक्त थाय आजीव। ए तो नेगेटिव कीधु, वधतो वधतो आनंद, वधतो वधतो आनंद अने पूर्ण आनंद एनी केवी रीते प्राप्ति थाय, ए माटे ज्ञानी भगवंतोनी आज्ञा। आपणे साधना करिए तो साधना द्वारा केटला सुधर्या एनो निष्पक्ष विश्लेषण करवू जोईए। जे साधना थी आपणा जीवन में सुधारो न थाय एने लोक चेष्टा भोग दृष्टि गतानुगतिक साधना के। गतानुगतिक साधना एटले नामनी, एनाथी आपणुं कल्याण थाय नहीं। तमे एटला बनावटी फूलो तमे लावो पण एनी अंतरमांथी सुगंध आवे એવું, કદાચ તમે પ્લાસ્ટિક બનાવો કે સુગંધી વાળું પ્લાસ્ટિક હોય તો પણ એ પ્લાસ્ટિક નું ફૂલ જુદું છે ને સુગંધ તો તમે એડ કરેલી છે, એ અંદરથી આવતી નથી। અંદરથી આવે તો એ પોતાની કહેવાય, બહારથી આવે છે એટલે એ ઉધારી। આપણું સુખ બહારથી આવે છે જેને આપણે સુખ કહીએ છીએ, એના પર ચોકડી મૂકો સાથે। સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ કાહો, રાજી રહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ કાહો, રાજી રહો। આપણે નીચી સ્થિતિમાં છીએ એટલે આપણને રાજી પોતો થાય છે પણ રાચવાની ના કહે, જરા સમજ, આખો સમય સાર એમાં જ જ્ઞાનીને એ તીર્થંકર ભગવાન જે શ્રેષ્ઠ જ્ઞાની, તેઓ જ્યારે રાજા હોય ત્યારે એમને સુખના સંયોગ હોય છે પણ એમાં એ સંયોગમાં એમને રુચિ હોતી, થોડું વિચારવું ગંભીર પણ, થોડું એકદમ બેસે એવું નથી, રુચિ નથી તો શા માટે રેજમેલમાં લો, તમારે પક્ષપાત છે, તીર્થંકર ભગવાન નો પક્ષપાત છે એટલે તમે કહો છો, ફટ દઈને
રુચિ નથી તો કેમ? રુચિ અનુયાયી વીર્ય ધીમે ધીમે પ્રગટે છે. રુચિ અનુયાયી વીર્ય ધીમે ધીમે પ્રગટે, આ સાદો જવાબ છે. શાસ્ત્ર તો એનો જવાબ આપે છે. બીજો બોલી જવું પણ એ પછી વિચારવો નથી. કોક વાર એમને એમાં નિધત્ત કે નિકાચિત કર્મોનો ઉદય હોય, પણ તોય એ ભરત કરતા હતા એવું આપણે કરતા નથી. એ કલાકે કલાકે ઘંટ વગડાવતા હતા, હે ભરત ચેત, ભરત ચેત, કાળ ઝપાટા. આપણે તો વર્ષમાં જયારે પેલું પર્યુષણ આવે ત્યારે આ એની બાક ટીક ટીક કરે છે ને, એટલે હવે જઈ આવીએ, બીજું શું, એને તો જવું નથી. આ એની બાક ટીક ટીક કરે છે. આપણે અહીંયા અમુક વ્યક્તિની વાત નથી કરતા, જનરલ પબ્લિક ની વાત કરીએ. રાચો નહીં, એમ રાચો નહીં, ન રાચે બસ તે જ ભેદ જ્ઞાન ના અભ્યાસ નો પ્રારંભ છે. બધા સુખ ના સંયોગ હોય ત્યારે પણ તે સુખ ગમે નહીં, અને કેવી રીતે મને આ શાશ્વત આનંદ ની પ્રાપ્તિ થાય એવો વિચાર આવે એ લોકોત્તર પુરુષ છે. વૈષ્ણવ દ્રષ્ટાંત આપે છે મણિભાઈ, એ એક ભગવાન ને અગાસી માં બેઠા હતા ને તારો ખરતો જોયો, અને એ બાય બાય ટાટા. અને એક બીજા ભગવાન બહુ સારા ચિત્રકાર હતા, અને મેઘધનુષ જોયું એટલે કે હું નીચે જઈને લઈ આવું, પીંછીને રંગ ને બધું લઈ આવું, કાગળ ને બધું એનો રંગ દોરું. ઉપર આવ્યા ત્યાં સુધી માં તો મેઘધનુષ જતું રહ્યું, વિચાર ચડી ગયા. એટલે કથા નહી, આપણે એમાંથી સમજવાનું. અત્યારે આપણને ઘણા ને એવું લાગે છે કે સાહેબ મારે કઈ આ મોક્ષ બોક્ષ ને કઈ જરૂર નથી, આ બધી આ લપછપ કરવાની. આવો તમે મુંબઈ દિલ્હી બેંગ્લોર આવો, તમને ખબર પડે કે હું કોણ છું અને મારે કેટલા ટેસડા છે. ઘોર અજ્ઞાન, અજ્ઞાનમાં નથી, ઘોર અજ્ઞાનમાં છે. જેને બહારથી સુખ માન્યું છે, જે બહારથી સુખ માને છે તે જીવ બ્રહ્મ છે. એ બ્રહ્મ ની ના કહે છે કૃપાળ, હે જીવ બ્રહ્મામાં, અને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. પ્રીતિ અનંતી પરથ કી જે તોડે હોતે જોડે હો, પરમ પુરુષ થી રાગતા એકત્વ તાદા કી હો ગુણ ગેહ, વૃષભજિનંદ શુ પ્રીતડી, વૃષભજિનંદ શુ પ્રીતડી. ભગવાનમાં પછી સદગુરુ આવી ગયા, અને ભગવાનમાં એમની દિવ્ય વાણી પણ આવી ગઈ. તો આપણે સાધના ઘણા વખત થી કરીએ છીએ, એનું ફળ કેમ આવતું નથી એ વિશે અત્યંત સંક્ષિપ્તમાં થોડાક શ્રી મોક્ષમાળા શિક્ષા પાઠ 52, અત્યારે સ્વાધ્યાય નથી કરતા, માત્ર રિવ્યુ કરીએ છીએ. ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ, કોન્ટેમ્પ્લેટ એન્ડ કન્સીવ ધી મેઇન ફીચર્સ, સેલેન્ટ ફીચર્સ ઓનલી. જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો? ઘણા જ્ઞાનીઓ તો બહુ જ સુખી હતા.
પૂર્વમાં તો બધા તીર્થંકર ભગવાન ને આ શાલીભદ્ર ને એ બધાની વાત તો બધા જાણે, પણ જેનાથી ભાવના બહુ ચાલુ થઈ છે બરાબર ને, ભર્તૃહરિ એ ઉજ્જૈન ના રાજા હતા એમ ઇતિહાસ મળે છે, બધું એનું વર્ણન બહુ મોટું આવે, એમાં થોડુંક કવિત્વ પણ હશે. આટલા લાખ ઘોડા, આટલા હજાર હાથી, એવું બધું આવે. અરવિંદ ઘોષ આઈએસ પાસ થયેલા એમ માનવામાં, શિવાનંદ સરસ્વતી ડોક્ટર હતા મલાઈશ, ગોપાળ દેવની તો બધાને ખબર છે કે મુંબઈના ઝવેરી હતા મોટા, કોક હોય છે એવા, હમણાં શ્વેતાંબર પરંપરાના છેલ્લા એટલે મોટા આચાર્ય જે રામચંદ્રશ્રી થયા એમના સૌથી છેલ્લા શિષ્ય જે હિતરુચિ વિજયજી મહારાજ, એ પણ કરોડપતિ, દુનિયાની વાત ચાલે છે, કરોડપતિ ઝવેરી, નામ કોઈ યાદ છે પહેલું? અતુલભાઈ, એની દીક્ષા અમદાવાદમાં થઈ. એ દિવસે વ્યવહારની વાત ચાલે, 1.5 લાખ માણસો જમ્યા, ચારે ફિરકાના અમદાવાદના જેટલા જૈનો હતા બધાને, આમ તો એનો ભાવ તો એવો હતો કે આખા અમદાવાદને જમાડું, પણ ફિઝિબિલિટી નહોતી, કારણ કે પ્રેક્ટિકેબલ બનવું જોઈએ ને, પછી બીજા બધાને આપો બધાને જમાડવા બેસો, તો 40 લાખ માણસ જમાડવા બેસો તો સવારથી સાંજ સુધી પૂરું ન થાય, એટલી મોટી જગ્યા મળવી જોઈએ ને. અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં મિત્ર, અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્ર, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ તાં વિચિત્ર, ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ, તું નિવૃત્તિ શીઘ્ર મે વધારી તે પ્રવૃત્તિ બાળ, નિવૃત્તિ શીઘ્ર મે વધારી તે પ્રવૃત્તિ બાળ. એ વિશે થોડુંક વાંચીએ આપણે, અને 15-1 મિનિટમાં સમાપ્તિ. કૃપાળદેવની શૈલી છે એટલે થોડી શાસ્ત્રીય પણ છે, થોડી અલૌકિક પણ છે, અને પાછો ભાષાનો અતિશય પણ છે, બધું અંદર ભેગું આવશે, એનાથી આપણે નાસીપાસ ન થવું. બાબો જ્યારે ચાલતા શીખે ત્યારે તો ઘડીએ ઘડીએ પડે, આપણે બધા બાળ જીવો હોઈએ એટલે આપણને જરાક અઘરું લાગે, પણ થોડું બે એન્ડિયો આખો મોક્ષ માર્ગ એ પ્રમાણે સહનશીલતા અનલિમિટેડ. મુનાસિબ હૈ યહી દિલ પે જો કુછ ગુજરે ઉસે સહના, ન કુછ કિસ્સા ન કુછ ઝગડા ન કુછ કહેના ન કુછ સહના. આઈ હેવ નો કમ્પ્લેન ઇન માય લાઈફ, આઈ હેવ નો કમ્પ્લેન ઇન માય લાઈફ. મુનાસિબ, મને દુઃખ પડે છે, મને દર્દ થાય છે, મને જે પણ કઈ વિપરીતતાઓ આવે છે એમાં મારી કઈ કમ્પ્લેન નથી, એવી દ્રષ્ટિ જ્ઞાની ભગવંતોના વચનોથી, એમની દિવ્ય વાણીથી અને એમના દિવ્ય જીવનથી આપણને જોવા, જાણવા, અનુસરવા મળે છે, અને એને જો અનુસરીએ તો એમણે જે આનંદનો અનુભવ કર્યો એમાં આનંદનો આપણને પણ ક્રમે કરીને અનુભવ થઈ શકે. એટલો ન થાય પણ એવો થાય, એટલો તો ન થાય, કારણ કે એમની તો ભવો ભવની સાધના,
પણ એવો થાય, કારણ કે મોક્ષ માર્ગનો આનંદ અતિન્દ્રિય. તો અહીંયા કે જ્ઞાનીઓએ વૈરાગ્ય સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલું કહેવામાં આવ્યું છે એ તમને લક્ષમાં હશે. બીજો પાઠ આવી ગયો છે. જ્ઞાનીઓએ એને અનંત ખેદમય, અનંત દુઃખમય આગલા બહુ ની ઘણો આવું એમણે એકદમ ઉતાવળમાં લખી નાખ્યું નથી, કોઈ ભૂલથી કઈ લખ્યું નથી. મેં તમે જેટલો વિચાર કર્યો છે એના કરતા ઘણો વધારે વિચાર એમણે કરેલો. અનંત ભવનું પર્યટન, અનંત કાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ, અનંત શોક, એ વળી કરીને સંસાર ચક્રમાં આત્મા ભમ્યા કરે છે. આપણે વાંચવાનું નથી ને સમજવાનું નથી, ફીલ કરવાનું છે. એ થતું નથી એટલે કલ્યાણનો માર્ગ પકડાતો. કે મારે તો સાહેબ બધી વાતે સોળે કળાએ સુખ છે, મારે વળી ધર્મની શી જરૂર છે, મારે વળી ધર્મની શી જરૂર છે, એવું આ મૂર્ખ જીવ કહે છે. કારણ કે આખી દુનિયા એને સૌથી ડાયો કહે છે, એટલે પોતાને મૂર્ખ માને કેવી રીતે. પણ ભગવાન કહે છે, ભાઈ તું જેવો છે તેવો છે પ્રભુ. દુનિયા તને ગમે તેટલો હોશિયાર કહે, પણ જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સો. આશનું ભવન આકાશ સુધી રચું, મૂઢ એ મૂળથી ભીત કાચી. આજના જમાનાની વાત નરસિંહ મહેતાએ 500 વર્ષ પહેલા કરી છે. ધન તણુ ધ્યાન તું અહોનિશ આદરે, એ જ તારે અંતરાય મોટી. પાસે છે પિયું અલ્યા તેને નવ પરખ્યો, હાથ થી બાજી ગઈ થયો રે ખોટી. ધ્યાન દર હરિતણું અલ્પમતી આળસુ, જે થકી જન્મના દુઃખ જાય. સંપૂર્ણ વિચાર તેઓએ કરીને આ સંસારને આવો કહ્યો છે. આપણને ગમે કે ન ગમે એ બાબલો માંદો પડ્યો છે ને કડવી દવા છે તેથી તે પીતો નથી, તો પણ મમ્મી એનું નાક બંધ કરી દે છે અને જરાક મોઢું ઉગાડે એટલે દવા નાખી દે છે. તે વખતે બાબલાને લાગે છે કે આ મમ્મી મારી મહાન દુશ્મન છે, આટલી બધી મને કડવી દવા પીવડાવે. પણ મમ્મીને ખબર છે કે આ દવા પીધા વિના એનો રોગ જવાનો નથી, માટે એને નથી ગમતું, તો પણ એ દવા પરાણે એના મોઢામાં નાખી દે. એમ જ્ઞાની કરુણાવંત ભગવંતો આચાર્યો મહાપુરુષો અહીં કૃપાળુદેવ કહે છે કે આટલા કાળ સુધી જે કર્યું એ 50મો શું કર્યું,
પચાસમો પાઠ વાંચી લેવાનો. તે બધાથી નિવૃત્ત થાવ, યથાશક્તિ સમજી લેવું, પણ ભાવના એવી રાખવી બધાથી નિવૃત્ત થવું છે. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો એવી અંદરમાં ભાવના રાખવી, કરી શકતા નથી, એટલી યોગ્યતા પણ નથી, એટલું વીર્ય પણ નથી, પણ ભાવના એવી રાખી શકાય. બહુ વર્ષો પહેલાની વાત છે, 72-73 શાકભાજી લેવા માણેક ચોક જવું પડતું. ત્યાં આગળ શેર બજાર જે જૂનું હતું ને એની સામે પેલા બુટપાલીસવાળા બેસે, બે પૈસા, અને બહુ સ્પેશિયલ પાલિશ કરવું હોય તો 4 પૈસા. કોક વાર અંદરમાં વાતો કરે, અરે આજે તો બિરલા સાહેબે, તે વખત જમાનાની વાત છે, 40 લાખમાં મિલ લીધી. આજે તો બિરલા સાહેબે 40 લાખમાં મિલ લીધી. હવે એને તો 1.5 રૂપિયા સાંજે માંડ મળશે, પણ વાત કોની કરે છે? બિરલા સાહેબની 40 લાખમાં આપણી વાત ચાલે છે, આપણે બુટ પાલિશ વાળા છીએ. ભગવાને કેવળ જ્ઞાન લીધું, ભગવાને દીક્ષા લીધી, પણ ભાવના કેવી કરવી? જીલીએ પ્રભુ તારું ગીત મારે ગાવો છે, પ્રભુ તારું ગીત મારે ગાવો છે, તારા જેવા મારે થાવું છે પ્રભુ, પ્રભુ તારા જેવા મારે થાવું છે પ્રભુ, માટે તારું ગીત મારે ગાવું છે, મસ્કો મારવા તારું ગીત ગાવું નથી, પ્રભુ તારા જેવું મારે થાવું છે, કે તમારું ઠેકાણ નથી, તમે આવું કહો છો, અમને આગમ પ્રમાણ આપો તો. ભગવાન આચાર્ય પૂજ્યપાદ સ્વામી કહે છે, વંદે તદ ગુણલબ્ધયે, હે પરમાત્મા, હે ગુરુદેવ, આપને હું વંદન કરું છું, કારણ કે મારે પણ તમારા જેવા ગુણો પ્રાપ્ત કરવા છે. ભલે શક્તિ નથી તો પણ ભક્તિ કરું છું, શક્તિ નથી તો પણ ભક્તિ કરું છું, પણ ભક્તિ સાચી કરું છું એટલે શક્તિ પ્રગટ થવાની. સાચી ભક્તિ કરે તો શક્તિ અવશ્ય પ્રગટે. ભજીને ભગવંત ભવ અંત લહુ, સાચી ભક્તિ કરે તો શક્તિ પ્રગટે, સાચી ભક્તિ કરે તો. ભજીને ભગવંત ભવ અંત લહુ. બીક લાગે એને કે સાહેબ તો આ બધા મારો બંગલો જતો રહે, દીકરા જતા રહે, આ બધા જતા રહે, હા એવું? અત્યારે તો તારી પાસે કઈ નથી, 25-50 કરોડ કે 5-10 અબજ છે. અભ્યુદય, અભ્યુદય, સમજણ પૂર્વક ભક્તિ કરે તો શું થાય એ વાંચી લેવાનું. રત્નકરણ શ્રાવકાચાર્યની 41મી ગાથા, 41 છે ને, 41 છે. સાહેબ આપણે ધર્મ કરી તો બધા નારાજ થઈ જાય, ધર્મ કરી તો આપણા પૈસા ખલાસ થઈ જાય, ધર્મ કરી તો પછી આપણું ગડપણમાં કોણ કરે, ધર્મ કરીએ તો પછી આ સમાજવાળા કે આ તો હવે ગોંડા થઈ ગયા છે, એટલે આવું બધું આપણે ધર્મ કેવી રીતે કરીએ? બેન હમણાં બોલ્યા હતા ભજન 3-4 દિવસ પહેલા, ગાંડાની વણઝા, એ તો અનાદિકાળથી ચાલી આવે છે. અનંત તીર્થંકર થઈ ગયા, એનાથી આગામી કાળમાં અનંત તીર્થંકર થવાના છે, ચાલુ જ રહેવાના છે.
એ કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કહ્યું, તીર્થંકરની વાત, આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં. બસ આજનો મેસેજ જે આપો તે પૂરો થઈ ગયો, કે આપણે હવે અહીંયા 500 અગ્નિસિદ્ધિ લીધો છે એ પણ એટલા માટે લીધો છે કારણ કે એની સેન્ટ્રલ થીમ જે છે ગઈકાલે ઘણા 4-5-6 દિવસથી ચાલે છે, અસત્સંગ અસત પ્રસંગ આરંભ પરિગ્રહ. આ બધાને સાહેબ તો મજા ના આવે, મજા તો ના આવે પણ સજા ઓછી થાય, મજા તો ના આવે પણ સજા ઓછી થાય, ને મજા આવે પણ ખરી. ઉપાય કૃપાળદેવ 609 ના 10મા અંકમાં કહે છે, સત્સંગમાં જવાનું નથી, સત્સંગની ઉપાસના કરવાની છે. સત્સંગમાં આવ્યો એના માર્ક 2%, પણ સત્સંગની ઉપાસના કરે તો 2માંથી સીધા શરૂઆતમાં જ 35 થઈ જાય, અને જો બરાબર ઉપાસના કરે તો દેશકાળ પ્રમાણે જે વધુમાં વધુ પ્રાપ્ત થઈ શકે એ પણ થઈ શકે, પણ એમાં જેટલો પોતાનો પુરુષાર્થને આગલા ભવનું પણ હોવું જોઈએ. આટલું મૂકીને આવવાનું બહાર, સ્વચ્છંદ મને બધા શાસ્ત્રો આવડે છે, લો તમારો સંત શું કહેવાના છે, બહુ તત્વાસૂત્રથી મોટું કહેવાના છે, સમયસારથી મોટું કહેવાના છે, આચારાંગ સૂત્રથી મોટું કહેવાના છે, ઉત્તરાધન સૂત્રથી મોટું કહેવાનું, મને બધી ખબર છે. એ સ્વચ્છંદ, સ્વચ્છંદ બહુ મોટો છે. પ્રમાણ જરાક ઊંઘ આવે લૂંગી જવાનું, નહીં ઊંઘવાનું, થોડી ઊંઘ આવે તો ટેકો દઈને બેસવાનું, માળા ગણવાની, અને જો પોતાનું રૂટીન પૂરું ન થયું હોય તો ઊભા થઈને બાથરૂમમાં જઈને આંખમાં પાણી છાંટવાનું. તો મારો બાબલો 12મામાં છે ને ઊંઘ આવે તો ઊંઘી જાય છે, ના ના સાહેબ, 10 વાગે પાણી છાંટે, 11 વાગે એની મમ્મી એને ચા આપે, અને 12 વાગે હું આપું, પછી 1 વાગે ભાઈ મમ્મી એને બેસે પણ ખરી પાસે, કે પાછો ચા કોફી પીને પાછો આમ તો નથી કરતો ને, અહી કથમ પિંબત્વા તત્વ કૌતુહલી સન, આચાર્ય ભગવાન કહે છે, હે જીવ તું જાગ અને જલ્દી જલ્દી ભગવાનની આજ્ઞાના પાલનમાં નાખ, હે જીવ તું જાગ અને જલ્દી જલ્દી ભગવાનની આજ્ઞાના પાલનમાં લાગ. અને ભગવાનની આજ્ઞા કઈ છે નહીં, હો મગને ભાઈ તું તારા સ્વરૂપને ઓળખ. ભગવાને કઈ જોઈતું નથી આપણી પાસે, ભગવાન કહે છે હે ભાઈ હે વત્સ તું તારા સાચા સ્વરૂપને ઓળખ, પણ એ ઓળખવા માટે જેમણે ઓળખ્યું છે એમની ભક્તિ કર. ભગવાને પોતાના સ્વરૂપને પૂર્ણપણે ઓળખ્યું છે, સદગુરુ દેવ સંત ધર્માત્મા આચાર્યોએ પણ પોતાના સ્વરૂપને ઓળખ્યું છે, આનંદમાં નિજાનંદ, પૂર્ણ ભગવાન પૂર્ણ નિજાનંદમાં છે, પણ આચાર્યો પણ યા કારણ મિથ્યાત દિયો તજ ક્યું કર દેહ ધરેંગે અબ હમ અમર ભયે ન મરેંગે. તો આપણે પણ આવતા મહિનાઓમાં આવતા વર્ષોમાં નથી ગમતું એવું કરવું છે, અને જે ગમે છે શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને મોજ મજા ઓછી ઓછી, અને જ્ઞાન ધ્યાન વૈરાગ્ય ભક્તિ, જ્ઞાન ધ્યાન વૈરાગ્ય ભક્તિ, અને એ બધાનું મૂળ સત્સંગની ઉપાસના.
અને તે પણ આ રીતે, એ પણ આ રીતે, ચાર વસ્તુ છોડીને, સ્વચ્છંદ, પ્રમાદ, મિથ્યા આગ્રહ અને વિષય લોલુપતા. અને પછી અંતમંગળ બોલીએ ગદ્યમાં એ જ પત્રાંકની અંદર, કે સાહેબ બહુ સત્સંગ કરીએ છીએ ને, બહુ પ્રયત્ન કરીએ છીએ, પણ કંઈ આ તમે કહો છો ને એવું કંઈ ખ્યાલમાં આવતું નથી, એનો જવાબ આપે છે. પાનું 469 છે આમાં, બે જગ્યાએ એકનો એક મુદ્દો કીધો છે. સાતમા મુદ્દામાં એ કમ્પેરેટિવ ડિગ્રીમાં લીધો છે અને નવમા મુદ્દામાં એને સુપરલેટિવ ડિગ્રીમાં લઈ ગયા છે. તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે. કેમ કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહ ઉપાસ્યો નથી અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે એમ કહ્યું. પછી પોતાની શાખા, પોતાનો અનુભવ કહે છે. હવે એનાથી આગળ નવમામાં કહે છે, તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ દોષ છે, વાંક છે. કેમ કે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાદ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો, આશ્ચર્યચિહ્ન. આવા આપણે ન બનીએ અને જ્ઞાની ભગવંતોની આજ્ઞા પ્રમાણે રૂઢે પ્રકારે સત્સંગની ઉપાસના કરી, ભાવોની નિર્મળતા કરી, આત્મતત્વ પ્રત્યે વળીએ અને તે માટે જે પણ કંઈ ભગવંતોની આજ્ઞા હોય એ પ્રમાણે આપણા જીવનને બનાવીએ. પ્રભુ આપણને એવી શક્તિ આપે અને આપણે પણ આપણો પુરુષાર્થ એમાં જોડીએ એવી પ્રાર્થના સાથે અત્યારે સર્વથા સૌ સુખી થાઓ, સમતા સહુ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્ત. ઓમ શાંત શાંત શાંત. સદગુરુ દેવ કૃપાળો, દેવ લોકનાનાદ, સબ સંતન કી આનંદ. જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ. ઓમ શાંતિ શાંતિ.